જીવનનું સૌથી મોટું સત્ય છે જે દુનિયામાં આવે છે તેને એકના એક દિવસ દુનિયા છોડીને જવું પડે છે। આપણામાંથી ઘણા બધા લોકો એવા પણ હશે જેને પોતાની જિંદગીમાં પોતાના કોઈ વ્યક્તિને દુનિયા છોડીને જતા હોય તેને રૂબરૂ જોયા હોય। એવામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે કોઈ નજીકનું સંબંધી અથવા ઘરનું કોઈ સભ્ય મૃત્યુ પછી પણ સપનામાં આવતા હોય છે અને તેનો અહેસાસ ખૂબ જ રહસ્યવાળો હોય છે। મનોવિજ્ઞાનનું માનવું છે કે આ પ્રકારના સપનામાં ખાસ સંદેશો છુપાયેલો હોય છે। જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય છે તે આપણા સપનામાં આવતા હોય તો તે આપણને સંદેશો આપતા હોય છે, જેમ કે આશ્વાસન, કંઈક જણાવવા માટે અને ભવિષ્યમાં થનારી ખરાબ ઘટનાને લઈને સાવધાન કરવા માટે તેઓ આપણા સપનામાં આવે છે। તે સપનામાં રહેલા મેસેજ પર અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફ બદલી શકે છે તેના વિશે આજે અમે અમુક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ઉપયોગી અને રોચક વાતો છે। તો તમે સમજી ગયા હશો કે આજના આ વિડીયોમાં કયા વિષય ઉપર વાત કરવાની છે। અને મિત્રો, આ જ ટોપિક વિશે અમારા એક વિડીયોના કોમેન્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા લોકોએ એક જ પ્રશ્ન કર્યો હતો કે મૃત્યુ પામેલી વ્યક્તિ સપનામાં આવે તો એનો મતલબ શું હોય છે। તો તમારી બધાની રિક્વેસ્ટ ઉપર આજનો આ વિડીયો અમે લાવ્યા છીએ। તો આજના આ વિડીયોને અંત સુધી જોજો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા જ અલગ અલગ ટોપિક ઉપર વિડીયો મળતા રહે। આવા સપનાઓ દરમિયાન જે ભાવના આવતી હોય છે, એટલે કે ફિલિંગ આવતી હોય છે, તે ખૂબ જ તીવ્ર અને જ્વલંત હોય છે। તેવામાં સપનું જોવાવાળા વ્યક્તિને બિલકુલ પણ આભાસ નથી થતો કે આ હકીકત નથી પરંતુ એક સપનું છે। અમુક એવી પણ ઘટનાઓ થતી હોય છે જેમાં ઊંઘ ઉડી ગયા પછી પણ માણસ તેના પ્રભાવમાંથી બહાર નથી નીકળી શકતો। આવા સપનાનો પ્રભાવ એક સેકન્ડથી લઈને વર્ષો સુધી પણ ચાલી શકે છે। આવા સપનામાં એક ખાસ વાત એવી પણ હોય છે, જે પરિચિત પોતાના મૃત્યુના સમયે ખૂબ જ બીમાર અથવા અસ્વસ્થ હોય તે સપનામાં ખૂબ જ સ્વસ્થ જોવા મળે છે। સ્વપ્ન જોનારને તેના ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળે છે। મૃત પામેલ વ્યક્તિ તેના કોઈક પણ પ્રિયજન વ્યક્તિને સ્વપ્નમાં આશ્વાસન દેવા માટે આવતા હોય છે કે તે જ્યાં પણ છે ત્યાં ખુશ છે, અને તેની સાથે તે એવું પણ કહેવા માંગે છે કે આપણે પણ આપણા જીવનમાં ખુશ રહેવું જોઈએ। મૃત્યુ પામેલ દરેક નજીકનો વ્યક્તિ સપનામાં પોતાની વાતને બોલીને નથી જણાવતો, તે માત્ર ઇશારાથી અને હાવભાવથી પોતાની વાતને વ્યક્ત કરે છે, અને સ્વપ્ન જોનાર સભ્ય તેનો સૌથી સારો પ્રિયજન હોવાને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિનું કહેવાનો ભાવાર્થ ઇશારામાં જ સમજી જાય છે। વ્યક્તિનું સૌથી નજીકનું પાત્ર મૃત્યુ પામ્યું હોય અને તે સપનામાં આવે તો સપનું પૂરું થયા પછી તે વ્યક્તિની ઊંઘ ઉડે પછી તેને એક અલગ જ અહેસાસ થાય છે। ઊંઘમાંથી બહાર આવ્યા પછી તે વ્યક્તિ પોતાના ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય તેવું મહેસૂસ કરે છે। જીવનમાં આવતી તકલીફોથી કે દુઃખથી બહાર નીકળવા માટે આ સપના ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। આવા સપના પછી લોકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે છે અને આવા સપનાઓ લોકોને આગળ વધવા માટે મદદ પણ કરે છે। કોઈ પણ નજીકનું કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય અને તે સપનામાં આવતો હોય તો તેના માટે સપના લાઈફ ચેન્જિંગ સાબિત થાય છે। આવા સપનામાં ઇશારા દ્વારા દેવામાં આવતા માર્ગદર્શનને અપનાવીને પોતાના જીવનને ક્રાંતિકારી પરિવર્તન તરફ આગળ વધારે છે, અને આવા સપનાઓને લીધે કેટલાક લોકોમાં આવા પરિવર્તનો પણ આવ્યા છે જે ક્રાંતિકારી પરિવર્તનો તરીકે ઓળખાય છે। આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક બંને આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આપણા પોતાના દુનિયા છોડીને ચાલ્યા ગયા તે સપનામાં આવીને આપણી સાથે હંમેશા સાથે જોડાયેલા હોય છે, બસ આપણને જરૂર હોય છે માત્ર તેના ઇશારાને સમજવાની। મિત્રો, સપના વિશેના જે રહસ્યમય તથ્યો છે તે ખૂબ જ ઊંડા છે। ઘણીવાર તમને સપનામાં તમારું શરીર નિષ્ક્રિય લાગે છે અને સપનું પૂરું થયા પછી પણ થોડો સમય હલનચલન નથી કરી શકતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। શું તમારી સાથે આવું ક્યારે થયું છે તો અમને આ કોમેન્ટ કરીને જણાવજો, અને જો આ વિશે વધારે જાણવા માંગતા હો તો અમને આવા જ ટોપિકો
વસ્તુઓની જાણકારી આપો, જેના લીધે અમે તમને આવી જ માહિતી આપતા રહેશું। આવા જ સરસ વિડિયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોનને ઓન કરી નાખો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તમને સૌથી પહેલા તેની નોટિફિકેશન મળી જાય। હવે વાત કરીએ વ્યક્તિના મૃત્યુ પછી પણ આત્મા કેટલા દિવસ ઘરની આસપાસ ભટકે છે, તેને કોણ જોઈ શકે છે અને તેને કોણ ઓળખી શકે છે। આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ અને જન્મ એ મનુષ્ય જીવનનું એક એવું રહસ્ય છે કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી। વૈજ્ઞાનિકોએ પણ ઘણી શોધો કરી, પરંતુ તેઓ જન્મ અને મરણ વિશેની સચોટ માહિતી નથી આપી શક્યા અને તેના દરેક પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે। પરંતુ આપણા હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જન્મ અને મૃત્યુ વિશેના ઘણા બધા રહસ્યોની વાત જણાવવામાં આવી છે। તેના આધારે જ આ વાત તમને જણાવશું કે શું મૃત્યુ બાદ આપણી આત્મા ભટકે છે, અને ભટકે છે તો કેટલા દિવસ સુધી ભટકે છે, અને તેને કોણ જોઈ શકે છે અને તેને કોણ ઓળખી શકે છે। તો આવી જ બધી માહિતી જાણવા માટે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે એટલે તરત જ ખુશી છવાઈ જતી હોય છે, પરંતુ જ્યારે ઘરના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ઘરમાં અને ઘરની આસપાસ એક સન્નાટો અને દુઃખ છવાઈ જતું હોય છે। મૃત્યુ વિશે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તે આત્મા તેનું શરીર છોડીને જતી રહી છે અને તેની આત્મા તરત જ એક નવા શરીરને ધારણ કરી લે છે। પૌરાણિક ગ્રંથો અનુસાર એવું નથી થતું। મૃત્યુ બાદ આત્મા શરીર તો છોડે જ છે, પરંતુ તે તરત જ કોઈ અન્ય શરીરને ધારણ નથી કરતી। પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા 47 દિવસ સુધી તેના ઘરની આસપાસ રહેતી હોય છે। આ આત્મા અદૃશ્ય રૂપે રહે છે। તે આત્માને કોઈ પણ અનુભવી શકતું નથી કે કોઈ પણ વ્યક્તિ જોઈ શકતું નથી। પરંતુ જે વ્યક્તિ શેતાની શક્તિ અને આત્માની બાબતમાં નિષ્ણાત હોય છે તેને આ આત્મા દેખાય છે। તેમજ ઘરમાં તે વ્યક્તિ સાથે જે વ્યક્તિનો સૌથી વધારે લગાવ હતો તે વ્યક્તિને પણ તેની આત્મા જોઈ શકાય છે અથવા તેનો અહેસાસ પણ અનુભવી શકે છે। આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી હોય છે, એટલે કે તે મૃત્યુને ભેટવા જઈ રહી હોય છે, ત્યારે જો કોઈ વ્યક્તિ શેતાની વ્યક્તિનું સ્મરણ કરે તો તે વ્યક્તિની આત્મા ભૂત બની જાય છે અને તે હંમેશા લોકોને પરેશાન કરવા લાગે છે। તેથી જ ગીતામાં કહેવાયું છે કે મૃત્યુના સમયે વ્યક્તિએ હંમેશા ભગવાનનું સ્મરણ જ કરવું જોઈએ, તેનાથી આત્માને મુક્તિ મળે છે અને વ્યક્તિને પણ મુક્તિ મળે છે। અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો। અને મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। આપણે બીજી વાત કરશું આગળના એક બીજા કોઈ વિડીયોમાં। અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર અને રોચક વિડીયોની સાથે। અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો, અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। શેર કરવાથી આ માહિતી બધા સુધી પહોંચે એ જ અમારી આ ઈચ્છા છે, તો આ વિડીયોને શેર જરૂરથી કરજો। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર અને રોચક વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।